કાકા કેવું બસ જો સફાઈ નો છેલ્લો દોર પત્યો હા યાર નહીં બહુ કર્યા સફાઈ તો કંટાળેલા મારા ભાઈબન ને હમણા દસ હજાર રૂપિયા નીકળ્યા સફાઈમાં તો જોરદાર કેવાય યાર એણે શું કર્યું એ દસ હજાર લઈને એની વાઈફને આપી દીધા ક્યાં વાત હે અને એવું કીધું કે એકચુલી આ બોનસ આવ્યું છે એ તું રાખ અલા આવું કીધું અને એને પર્સનલી જે વીસ હજાર નું બોનસ મળ્યું તું ને એને એની પાસે રાખ્યું હોશિયાર કેવાલા એની વાઈફ પણ ખુશ આ પણ ખુશ બધા ખુશ નહીં તારે મારે આવડું જયું હં અમારી ત્યાં સોનલબેન રહે છે ને અમે હં તો સોનલબેન એની સાસુને એવું કે કે જો હં મારી મમ્મી એમ કહેતી હતી કે દીકરી તો પારકી થા પણ કહેવાય અને તમે એવું કહો છો કે પારકા ગેરથી તું આવી છે હં તો ઘર મારું છે જ નહીં તો દિવાળીની સફાઈ છે નહીં કશું ના કર્યું એને ટેન્શનમાં આવી ગયું તું આખું ઘર સાસુ તો બહુ ટેન્શનમાં

એટલે કંપની વાળાઓને મારે એટલી રિક્વેસ્ટ છે હું કે આ કપ રકાબી માટે આખા સેટમાં સેમ મટીરિયલ યુઝ કરો યાર પછી થાય કેવું કે મહેમાનો આવે ને ત્યારે બે અલગ કલરના આવે પેલા બે અલગ કલરના આવે હાવ પચરંગી જેવું ગોવિંદા જેવું લાગે બધાને આવું જ થાય છે કાકા પણ ના ચાલે ને યાર અને મહેમાનોને ખાસ વિનંતી કે આ વોટ્સએપ પર વિશ કરવાનો તહેવાર નહીં ઘરે આવેલા પર્સનલી મજા આવે સાચી વાત છે ખરેખર પતિ પત્ની ની પરીક્ષા ક્યારે હોય ખબર છે ક્યારે બંને જણા બરાબર બપોરે ઝઘડ્યા હોય અને સાંજે મહેમાન આવે એ મજાન ખોટું ખોટું હસી હસીને આમ દેખાડો કરતા હોય હે ભાઈ તમને લેડીઝ ક્લબમાંથી ઇન્વિટેશન આવ્યું છે કામે એટલે મારે શું કરવાનું કશું કરવાનું નહીં આ દિવાળી નિમિત્તે તમને ઇન્વિટેશન આવ્યું છે એટલે દિવાળી ઉજવશે ફટાકડા ફોડશે એમાં તમને બોલાયા જ માં નહીં જઉંલા કેમ આવું કર

મેં જોયું છે બહુ કો કડપલા કરે એમાં આપણે લપેટાઈ જઈએ ના થયું ના ના હતું હશે મેં કેટલું જોવા તું કોઈ પણ તહેવાર જો હા ઉત્તરાયણમાં ધાબા પરથી સેટિંગો કરે પતંગો સાઈડ પર રહી જાય છોકરીના ફ્રેન્ડ્સ અને ભાઈઓ મારવા આવે એ અલગ આખું ધૂળેટીમાં આડી અવડી રીતે છોકરીઓને રંગે એમાં મારામારી થાય હા એ છે નવરાત્રીમાં પણ તે જોયું છે ને હા નવરાત્રીમાં તો બહુ જ થાય છે પણ આ તો દિવાળી છે દિવાળીમાં શું છે આમાં શું સાચવવાનું સ્ત્રીઓને પણ સાચવવા ને આપણે આપણી જાતને પણ સાચવવા દિવાળીમાં તો કેમ કેમ કે ઉત્સવ ઉત્સવમાં છે ને આ લોકો ટેટો હાથમાં રાખીને અગરબત્તી ફેંકી દે પછી આમ બે હાથની બે આંગળીઓ બે કાનમાં નાખી ફૂટવાની રાહ જોવે અલ પણ સડક તો ટેટો તારા હાથમાં જ છેલી આવું થાય કાકીની વાત કરો છો તારે શિયાળામાં કોપરેલ કરતા પહેલા એનું મગજ જામી જાય બોલ

આપણા માટે તો આટલું તો કરાય ને હું એને એટલે જીતશે તો કરશે એવું કે છે જીજો મારી વાત તો આપડો આ રેલીમાં આવવા માટે પૈસા બધાને વાહ મહેશ વાહ કેમ જીજો આવું કહો છો આ રેલીમાં આવવા માટે જે પૈસા આપે ને એની પાસે એકવાર કોલેજની ફીસ માંગી જોજે તને જવાબ મળી જશે જીજો હવે એકદમ કેવી રીતે ના પાડ દઉં મે અમને તો ધરો અગો થઈ જાય લા કાકા રિલેક્સ કેવું લાગશે એટલે શું આ ભલા રાજનીતિમાં છે રાજનીતિ લાગણી ને કોઈ સ્થાન ના હોય તું આવતો રે હેલો જીજો હા એક બેટા જીજો માં ભાઈબંધ છે ને મારી બાજુમાં ઊભો છે એ તમારી વાત સાંભળતો તો

કમલા કાસી કાઈ છે એ તો દિલ્હીના ન્યૂઝમાં હતું તો એટલે અજા હું આયુ બાજુ દિલ્હીમાં આર્ટિફિશિયલ વરસાદ પડવાનું નક્કી કર્યું છે અરે યાર આ છે ને હું તો આ દિવાળી ઓક્ટોબરમાં આવે કે નવેમ્બરમાં હ પ્રદૂષણ દિવાળીના એક્ઝેક્ટ 15 દિવસ પહેલા કેલેન્ડર જોઈને દિલ્હી પહોંચી જાય છે પછી આખો દેશ ભોગવે એવું નહીં યાર કાકા તો હું યાર બધે ચર્ચા છે જો ને આ કેટલું બધું ન્યૂઝ છાપ્યા છે અલગ અલગ જો બગા આ જમાનામાં હ અમુક પેપર છે ને હ એ ખાલી તારીખ અને દિવસ જ સાચો છાપે છે બાકી હે સત્ય આપણે શોધવું પડે છે પણ કદાચ મને એવું યાદ છે એકવાર સુપ્રીમ કોર્ટે પણ એવું કીધેલું હ કે ફટાકડાનો ક્યાંય ઉલ્લેખ નથી રામાયણમાં તે સુપ્રીમ કોર્ટનો ક્યાંય ઉલ્લેખ નથી રામાયણમાં દિવાળી નહીં ઉજવા દેતા યાર હશે બધા કરે છે ને ઉજવે તો છે એવું નહીં એટલે નિયમ કાયદાનું પાલન કરો પણ ઉત્સવો ના અટકાવો બરાબર છે કેમ કે ઉત્સવો ઘટે છે મનોરંજન વધે છે એ વાત પણ સાચી તું જો માણસ ધીરે ધીરે એકલો પડી જશે કાકા હા એટલે ટૂંકમાં ફટાકડા ફોડવાના કે નહીં ફોડવાના મન તો એ જ સવાલ થયા કરે છે મેરા ભી એક સવાલ હે મિલોડ હું તો સ્વાસ્થ્ય માટે હાનિકારક અવલખીને લખીને જ્યારે આપણે દારૂ ગુટખા વેચી શકાય છે હં એ જ રીતે પર્યાવરણ માટે હાનિકારક એવું લખીને ફટાકડા કેમ ના ફોડી શકાય બરાબર તો આવું બધું બોલો તો ગૂંચવોય કાઢ્યો તમે મને કંઈ નહીં તો પછી એવું તો પરણેલા પુરુષો માટે જોરદાર ઉપાય છે હું ઇકો ફ્રેન્ડલી દિવાળી કઈ ટાઈપનું એમાં હું કરવાનું સ્ટેપ નંબર વન હં રસોડામાં જાવ હં સ્ટેપ ટુ હા તમારા વાઈફના હાથે બનાવેલી દિવાળીની મીઠાઈ ફરસાણ એની જ સામે ઊભા રહીને ખાઓ